નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાવાના શ્રી ગણેશ, બીજા દિવસે 159 ઉમેદવારી ફોર્મ નું વિતરણ। સુઈગામના ડાભી કિલાણા ગામના પ્રેમી યુગલે કેનાલમાં જંપલાવ્યું હોવાની શંકા, સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાથ ધરાઈ શોધખોળ। દિયોદરના ધનકવાડા પાસે રિક્ષા અને બાઇક ટકરાતા એકનું મોત, અકસ્માત બાદ રિક્ષા ચાલક ફરાર। ડીસામાં વધુ એક યુવતી ઉપર દુષ્કર્મની ફરિયાદ, નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચરતા ખડભડાટ। ડીસાના સીએ ની પત્ની ની હત્યા કેસની તપાસ એલસીબી ને સોંપાઈ। થરાદમાંથી એલસીબી ની બંને ટીમોએ વિદેશી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી મોરીખા દોડ ગામની સીમમાં ઇકો પલટી, જ્યારે જેતડામાં સ્વિફ્ટ ઝાડ સાથે અથડાઈ। ડીસાના મુડેઠા ગામ નજીક ગાજર ભરેલું આઈસર પલટાતા લોકો ગાજર લેવા પડાપડી કરી। વડગામના છાપીના યુવાનનું સપનું સાકાર થયું, નાનકડા ગામમાં બનેલ મોબાઈલ એપ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી। દાંતીવાડા તાલુકાના સીપુ ડેમમાં ભર શિયાળે તળિયા દેખાયા, ડેમમાં માત્ર 3.51% પાણીનો જથ્થો। અંબાજી ખાતે ઝડપાયેલા છેતરપિંડી કરનારા 5 ઇસમોના 7 દિવસના રિમાન્ડ અમદાવાદ કોર્ટે મંજૂર કર્યા। અંબાજી નજીક ટ્રકમાં ભયજનક આગ લાગતા ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પાલનપુર તાલુકા પોલીસે 3 વર્ષ પહેલા ચોરી થયેલ બુલેટનો ભેદ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉકેલી આરોપીને ઈડરથી ઝડપ્યો। સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી સહિત 10 થી વધારે કોંગ્રેસી આગેવાન ભાજપમાં જોડાયા। ટેકાના ભાવે થશે રાયડાની ખરીદી, સરકાર 930 રૂપિયાના ટેકાના ભાવે રાયડો ખરીદશે। 20 તારીખથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન, સપ્તાહમાં 4 દિવસ કામ, 3 દિવસ રજા, નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે ભારત સરકાર। ગુલામ નબીની રાજ્યસભામાંથી વિદાય, આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરીને ભાવુક થયા પીએમ મોદી। છેલ્લા 24 કલાકમાં 8,689 નવા કેસ નોંધાયા, આ મહિનામાં આ બીજો સૌથી ઓછો આંક, લગભગ 5,000 પોઝિટિવ કેસ ઘટ્યા। ઉત્તરાખંડમાં અત્યાર સુધી 29 લોકોના મૃતદેહો મળ્યા, એનટીપીસીની ટનલમાં ફસાયેલા 35 કામદારોનું રેસ્ક્યુ ચાલુ। રશિયા પર મહામારીથી થયેલા મોતનો આંકડો છુપાવવાનો શક, WHOએ કહ્યું એસ્ટ્રાજેનિકા વેક્સિનને હાલ નકારશો નહીં। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।